बनासकांठा जिल्लाना दांतामां पत्नी अने प्रेमीए साथे मळीने पति जयंतीभाई ठाकोरनी हत्या करता समग्र दांता सज्जड़ बंद राखी हजारों लोकोए रेली काढ़ी जयंतीभाईना हत्यारानी फांसीनी सजा आपवानी मांग करी छे। आज थी सात दिवस अगाउ बनासकांठा जिल्लाना दांता तालुकाना हरिवाव नजीकथी एक अजाण्या व्यक्तिनो मृत हालतमां मृतदेह मळी आवता दांता पोलीस द्वारा तपास हाथ धरवामां आवी हती, जेमां तपास दरमियान हत्या प्रेम प्रकरणमां करवानुं सामे आवता पोलीस द्वारा शकना आधारे दांताना रसूलपुरना नूर मोहम्मद आसमभाई मेहसाणियानी पूछपरछ करता मृतक जयंतीभाईनी पत्नी साथे प्रेम प्रकरण होवाथी मृतक जयंतीभाई पोतानी पत्नी पर वहम राखतो होवाथी नूर मोहम्मद मेहसाणिया तथा मृतकनी पत्नी सविताबेने बन्ने भेगा मळी नूर मोहम्मद पोतानी सेंट्रो गाड़ी लई दांता खाते आव्यो अने दांता आवकार होटलनी सामेथी जयंतीभाईने गाड़ीमां बेसाड़ी पोताना नारगढ़ खाते आवेल खेतरमां लई जई मकाईना खेतरमां तेनी साथे मारपीट करी अने मकाईना डोकाथी मरण जनारनुं गळું दबावी मारी नाखी मृतदेहने पोताना खेतरमां रहेवा दीधो अने रात्रे 10 વાગ્યાના સુમારે પોતાના ખેતરમાંથી મરણ જનારના મૃતદેહને સેન્ટ્રો ગાડીમાં મૂકી અંબાજી હાઈવે પર આવેલ હરિવાવ ગામ પાસે મૃતદેહ ફેંકી દઈ જયંતીભાઈની મોતને ઘાટ ઉતાર્યો અને આ મોતને અકસ્માતમાં ખંપાવવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લીધા હતા। ત્યારબાદ હિન્દુ સમાજમાં આ મર્ડર કેસને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે સમગ્ર દાંતાના વેપારીઓ અને લોકો દ્વારા સ્વેચ્છાએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો। દાંતામાંથી હજારો લોકો એકત્રિત થયા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરી છે કે સત્વરે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અને તંત્ર દ્વારા પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર દાંતા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયાનું સ્લોગન લઈને ચાલતો આપણો સનાતન ધર્મ અને એ સનાતન ધર્મ ભાઈના આ એક એનું મોતનું કાવતર નથી પણ એક જિહાદ તરીકે કરેલી આ નિર્મમ હત્યા છે। આ હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દાંતાએ આજે રેલીનું આયોજન કરી અને દોષીઓને કડકમાં કડક કાર્યવાહી થઈ અને સજા મળે એ માટે આવેદન દાદા મામલદારશ્રીને આપવામાં આવેલું છે। બીજું એ કે આ હત્યામાં સંડોવાયેલો માણસ કોઈ એક ના હોઈ શકે તો પ્રશાસન એની જાંચ કરી અને જે કંઈ માણસો આ હત્યામાં લુપ્ત છે એ બધાને બહાર લાવી અને એને કડકમાં કડક કાર્યવાહી કરે એવું અમે પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ। બીજું કે આપણે બધા જ જાણીએ છીએ કે ભારત આઝાદ થયો એના પછી આ દેશના ટુકડા 3 વાર ધર્મનામે થઈ ચૂક્યા છે, પાકિસ્તાન બન્યો, બાંગ્લાદેશ બન્યો અને બર્મા બન્યો। આ બધા વિધર્મીઓને ટુકડા પાડી દેશના અને પોતાનું જે લેન્ડ જે રીતે પોતાનો દેશ અલગ વસાવ્યો છે તો આજે પણ આપણા દેશની અંદર આ વિધર્મીઓ આવા કૃત્ય કરીને આપણા દેશને તોડવાનું સપનું ઘડી રહ્યા છે અને આમાં આમની જે વિદ્યા છે જે આમને આનું પ્રોત્સાહન મળે છે એમની મદ્રેસાઓમાંથી જે છોકરાઓ ભણીને બહાર નીકળે છે એ તો મદ્રેસાઓમાં એમના મૌલવીઓ એમને શિક્ષણ આ જ આપે છે કે ગજવા હિંદ તહેત આ ભારત દેશના ટુકડા કરી અને 1990માં જે બનેલી ઘટના કાશ્મીરમાં હતી એ ભારતમાં જગ્યા જગ્યાએ હર જગ્યાએ ઊભી કરી અને આ દેશને તોડીને આ દેશને મુઘલિસ્તાન બનાવવાનું આ લોકોનું કાવતરું ચાલી રહ્યું છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ અમુક આપણી જે હિન્દુ બહેનોને આમાં ફસાવીને લવ જિહાદ આતંકવાદ હોય કે લવ જિહાદ હોય કે લેન્ડ જિહાદ હોય કોઈ પણ જગ્યાએ એક જ કમ્યુનિટી નામ હંમેશા આવે છે તો આપણે બધા હિન્દુ ભાઈઓ મળીને મતલબ આ વસ્તુને જો સિરિયસ નહીં લઈએ તો આવનારી ભવિષ્યમાં આપણો દેશ હિન્દુસ્તાનમાંથી આપણી જે હિન્દુ અને સનાતન સંસ્કૃતિ લુપ્ત થવાના કગાર ઉપર છે તો હું તમામ હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે આપણે બધા મળીને આ વિધર્મીઓનો સામનો કરીએ અને પ્રશાસનને હું એટલું જ કહેવા માગું છું કે આ અમારી રેલી શાંતિપૂર્ણ નીકાળેલી છે અને જો ભવિષ્યમાં આ લોકોને મતલબ સજા નહીં મળે અને કોઈ આના પર પગલાં નહીં લેવાય તો અમે ફરી ઉગ્ર આંદોલન કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને સરકારની રહેશે। મારું નામ જય શ્રીરામ। જયંતિભાઈ ઠાકોરનું જે ઘાતાત્મક મૃત્યુ કરવામાં આવ્યું છે જે ઇસમ દ્વારા વિધર્મી દ્વારા એને અમે વિશ્વ હિન્દુ પરિષદ કડક શબ્દોમાં ઉખાડી નાખીએ છીએ બધા વસ્તુને। બીજું અમે એટલું કહીએ છીએ કે જો આવનાર સમયમાં આવું કંઈ થશે
तो जे कूमी एकतानुं उदाहरण छे ए रहे नहीं बराबर। बीजी वस्तु अमने तमने एटलू चेतावनी आपी छे कि आ शांतिप्रिय रेली एटला सुधी ज छे, एटला सुधी सीमित ज छे कि ज्यां सुधी जो अमे प्रशासनना नीति नियमने मानीए छे, जे रीते सिस्टम छे जे रीते तमे लोको नहीं मानता बराबर, ए रीते अमे पण एवुं करी शकीए छे बराबर। तो प्रशासनने अमारो एक आह्वान छे कि अमने साथ सहयोग आपी अने मृतकना परिवारना तेमज हिंदू समाजना साथे साथ सहयोग आपी अने जे विरोधी मतलब मोमेडियन छे एने फांसीनी सजा चढ़ाव अने एना जोड़े जे संजोवायेला होय ए लोकोने बहार लाईने एमने भी फांसीनी सजा मांगे एवी अमारी डिमांड छे।